26 વર્ષના ઠગે 100 વિવર્ષના 90 કરોડ ચાવ કર્યાની વકી મળી છે. ઉઠામણાનો આંક 65 કરોડનો થયો. સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં અત્યાર સુધીનું સૌથી મોટું ઉઠામણું જાહેર થયું છે. ઉઠામણું 90 કરોડ સુધી પહોંચવાની સંભાવના સેવાઈ રહી છે. યુવકે ભાગીદારીમાં અલગ અલગ બે કંપનીઓ શરૂ કરી હતી. 1.5 વર્ષથી માર્કેટમાં દુકાન ભાડે રાખી વેપાર કરતો હતો. ફોગવા ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળશે. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત. જી અશોકભાઈ, ગૃહમંત્રીને રજૂઆત કરવાના છે, શું છે? ખાસ કરીને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં ક્યાંક ને ક્યાંક વ્યુઅર્સને લૂંટવાનું એક આખું ષડયંત્ર ચાલી રહ્યું હોય એવું મને લાગી રહ્યું છે. કારણ કે ત્રણ લવર મુખિયા ભેગા થઈને એક એડીએસ નામની કંપની ખોલે છે, એક આરએનસી નામની દુકાન ખોલે છે, એમ બંને જણા ઉપર નીચે ખોલીને એક મસ્ત મોટું કૌભાંડ કર્યું છે અને એની અંદર 100 થી વધારે વ્યુઅર્સોને અંદર સાંકળી લીધા છે. અને કારણ કે છેલ્લા 2 દિવસથી ફોગવાની ઓફિસે આવતા જે આંકડો અમે જોવા જઈએ છીએ કે બહુ મોટું કુંવર અજય પછીનું એક મોટું ઉઠામણું આ વખતે સુરતમાં થયું છે એવું મને લાગી રહ્યું છે. કારણ કે 65 કરોડથી ઉપરનો આંકડો આવશે એવું અમને દેખાઈ રહ્યું છે. કારણ કે અમુક લોકોએ જે પોતાના મોટા નામને છુપાવવા માટે પણ અમારી સાથે સંપર્ક નથી કર્યો, પણ અમે આ વખતે આમાં કોઈ પણ ઢીલાશ ભોગવા રાખવાનું નથી. કડક સામે કામગીરી થાય એ માટે અમે હર્ષભાઈ સંઘવીને આવતીકાલે મળવાના છીએ. કારણ કે ગુજરાતના ગૃહ મિનિસ્ટર હોય, સુરતના વતની હોય અને અમારી અમને અમારા છે એવું અમને પ્રતીતિ થતી હોય ત્યારે અમને જ્યારે પણ હોમ મિનિસ્ટર બન્યા ત્યારે અમને એમને આશ્વાસન આપેલું કે કોઈ પણ ટેક્સટાઇલ ઉદ્યોગનું ક્યારે પણ કાંઈ કામ હોય તો તમે મારી પાસે આવજો. અને અમને આશા અને અપેક્ષા છે કે આવા ચિત્રોને જભ્ય કરવા માટે અમારી મદદ કરશે અને અમે કાલે અમે રજૂઆત કરવાના છીએ. આશા અને અપેક્ષા છે કે અમારું કામ થશે અને અમને આનો ન્યાય મળશે તો અમને લાગી રહ્યું છે. કારણ કે જે રીતે આ પેઠેલી ચિતર કંપની ક્યાંક ને ક્યાંક આવી રીતે નિર્દોષ વ્યુઅર્સોને લૂંટી રહી છે અને આ એક વિશ્વાસથી બિઝનેસ ચાલતો હોય છે. તમે જોઈ શકો છો કે કોઈ પણ બિઝનેસ એડવાન્સ પૈસા આપીને કોઈ થતો ન હોય, વિશ્વાસ ઉપર લોકો માલ આપતા હોય છે, પછી યાન હોય કે લોખંડ હોય, કોઈ પણ વસ્તુ હોય, એકબીજાના વિશ્વાસથી કામ થતું હોય ત્યારે આને એક સરકારી લેવલે સિરિયસલી મેટર બનાવીને આનું નિરાકરણ આવે એ માટે જો આમાં કામગીરી થશે તો ચોક્કસ આવા ચિત્રો આવું કામ કરતા પહેલા 10 વાર વિચારશે. કારણ કે વિશ્વાસનું માહોલ જે છે અત્યારે તંદુરસ્ત માહોલથી વર્ષોથી વેપાર ચાલી રહ્યો છે એને જે દોડવાનું કામ કરી રહ્યા છે એને જબ્બે થવું જોઈએ અને પકડવા જોઈએ અને જેલના હવાલે કરવા જોઈએ. અને જે કૌભાંડ કર્યું છે એને માલ ખરીદનાર એવા લોકોને પણ ચોરીનો માલ લીધો છે અને પાછો સસ્તા ભાવમાં રોકડેથી વેપાર કર્યો છે એવા લોકો પણ સુરતમાં અમુક જગ્યાએ બેઠેલા છે. એ આવા વેપારીઓ પાસેથી માલ સસ્તા ભાવે લઈ લે છે, રોકડા પૈસા આપી દે છે અને મોટું ઉઠામણું કરે છે. તો આમાં સામેલગીરી કરનારને પણ સજા થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને એવી જ અમે રજૂઆત કરવાના છીએ.